સુરતના સરથાણા વિસ્તારની સીએ પંચલીના આઘાત પ્રકરણમાં ગુરુવારે મોડી રાત્રે પટાન અગ્રવાલ એન્ડ ધંધાણિયા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ કંપનીના સંજય અગ્રવાલ અને તેના પાર્ટનરો આલોક ધંધાણિયા તેમજ તુષાર વેગડ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન યુવતીએ નોકરી છોડી અન્ય કંપનીમાં જોડાઈ ગઈ હતી, જે બાદ પૂર્વ કંપનીના ભાગીદારો દ્વારા તેણીને ધમકીઓ આપવામાં આવતી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી સીએ પંચીલા નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી હતી. સીએ પંચીલાને આપઘાત પ્રકરણમાં ગુરુવારે મોડી રાતે ભટાના અગ્રવાલ એન્ડ ધંધાણિયા ચાર્ટર્ડ એકાઉન્ટ કંપનીના સંજય અગ્રવાલ અને તેના પાર્ટનરો આલોક ધંધાણિયા તેમજ તુષાર વેગડ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની આઈપીસી કલમ 306 અને 114 મુજબનો ગુનો સરથાણા પોલીસે નોંધ્યો હતો. પંચીલાના પરિવારજનોએ આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે. પંચીલાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પંચીલાને 24 જૂને સંજય અગ્રવાલે કોલ કરી કોર્ટમાં જોઈ લેવાની ધમકી આપી હતી. કંપનીવાળાએ તેને માનસિક ત્રાસ, તેનું આર્થિક શોષણ અને વારંવારની બદનામી કારકિર્દી પૂરી કરવાની ચીમકી આપી હતી, જેના કારણે પંચીલાએ આપઘાત કર્યો છે. ગયા મહિનાની 30 તારીખે 26 વર્ષની ઉંમરની પંચીલા નામની યુવતીએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી. આ બાબતમાં સૌ પ્રથમ સરથાણા પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલી. એ દરમિયાન ગઈકાલે મરણ જનાર યુવતીના પિતા જે છે ચતુરભાઈ, એમણે ફરિયાદ આપી છે કે આ જે પંચીલા છે એ અગાઉ સીએનો એણે અભ્યાસ કરેલો છે અને અગ્રવાલ એન્ડ ધાંધળિયા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ નામની કંપનીમાં એ પોતે નોકરી કરતી હતી અને ત્યાં 1.5 વર્ષની નોકરી બાદ એણે એ કંપનીમાંથી રાજીનામું આપી દીધેલું અને ત્યારબાદ રાજીનામું આપ્યા બાદ પણ કંપનીના માલિકો તરફથી એને હેરાનગતિ ટોર્ચરિંગ કરવામાં આવતું હતું અને બીજે કોઈ પણ જગ્યાએ નોકરી કરશે તો એને અદાલતમાં લઈ જશે એ રીતની ધમકીઓ આપવામાં આવતી હતી. એના કારણે આ માનસિક ત્રાસના કારણે આ લોકોએ જે આને આત્મહત્યાનું દુષ્પ્રેરણ કર્યું છે એના કારણે આ યુવતીએ આત્મહત્યા કરી છે એવી ફરિયાદ હકીકત યુવતીના પિતાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આપી છે. તો આરોપીઓ છે અગ્રવાલ એન્ડ ધાંધણિયા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ કંપનીના માલિકો અને ભાગીદારો સંજય અગ્રવાલ, અલોક ધંધાણિયા અને તુષાર વેગડ. એ ત્રણ આરોપીઓના વિરુદ્ધમાં આઈપીસી કલમ 306-114 મુજબનો સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બાબતની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા.